બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ખીમણાવાસ ગામે આવેલી સેન્ટ્રલ પ્રાથમિક શાળામાં 200 વિદ્યાર્થીઓ સામે માત્ર 2 શિક્ષકો હોવાથી ગ્રામજનો તેમજ વાલીઓએ શિક્ષણ વિભાગ સામે રોષ દાખવ્યો હતો. બનાસકાંઠાના વાવ તાલુકાના ખીમણાવાસ ગામે સેન્ટ્રલ પ્રાથમિક શાળામાં 1-8 ધોરણ આવેલા જેમાં 200 બાળકો અભ્યાસ કરી રહ્યા છે, પરંતુ આ વિદ્યાર્થીઓ શિક્ષકોની ઘટને લઈને પૂરો અભ્યાસક્રમ લઈ શકતા નથી. આથી બાળકોનું ભાવિ ભવિષ્ય અંધકારમય બની જતા આજે વાલીઓ તેમજ ગ્રામજનો અને ગ્રામ પંચાયતના મહિલા સરપંચના પતિ સહિત શાળાની અંદર જઈ શિક્ષણ વિભાગ સામે રોષ પ્રગટ કરાયો હતો. એક બાજુ સરકાર દ્વારા શિક્ષણ બાબતે મોટી મોટી જાહેરાતો કરવામાં આવે છે, શાળા પ્રવેશોત્સવ જેવા કાર્યક્રમો યોજીને લોકોના દિલ જીતીને સત્તાનો ઉપયોગ કરનારા સરકારી બાબુઓ આ બાબતે પૂરતું ધ્યાન ન આપતા હોવાથી સરહદી વિસ્તારનું શિક્ષણ જગત કથળી રહ્યું છે. વાલીઓએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા 2 દિવસમાં ખૂટતા શિક્ષકો ભરવામાં નહીં આવે તો ગાંધી ચિંજિયા માર્ગે આંદોલન કરવામાં આવશે. બાળકો 200 છે અને એક શિક્ષકની તો બદલી થઈ છે, હાલમાં એક જ શિક્ષક છે. એટલે અમારે સરકારશ્રીને અમારે એટલી જ ગામ લોકોની અને અમારી એટલી જ વિનંતી છે કે તરત ને તરત આનો નિર્ણય લઈ અને શિક્ષકોની ભરતી કરી અને અમારા બાળકોને શિક્ષણ આપે એવી સરકારશ્રીને હું આશા રાખું છું. તો આજે અમારા ગ્રામજનો એવો નિર્ણય લીધો છે કે જો 2 દિવસની અંદર જો શાળાની અંદર શિક્ષકો નહીં આવે અથવા નવા શિક્ષકોની ભરતી નહીં થાય તો અમે ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરીશું, ઉપવાસ કરીશું. આવી અમારી સરકારને નમ્ર અરજ છે. રમેશ સુથાર, આઝાદ ન્યૂઝ, ધાનેરા.